एकलव्य विद्या संकुल। नमस्कार विद्यार्थी मित्रों, गया टास्मा आपणे वंडेना श्लोकनो अभ्यास कर्यो हतो। आजे आपणे स्वाध्याय पोथीना प्रश्नोनी चर्चा करीशुं। वंडेना एटले के नमस्कार प्रणाम। प्रश्न नंबर एक, नीचेना दरेक प्रश्नोना उत्तर माटे आपेला विकल्पोमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। नंबर एक, वक्रतुंडः अने महाकायः एटले के कोण। आपणे भणी ज गया छे के वक्रतुंड एटले के वांका मुखवाळा ने महाकाय एटले के विशाळ शरीरवाळा, તે કોના માટે આ બિરુદ વપરાયું છે વિશેષણ? તો એ ગણપતિ, બી વિષ્ણુ, સી મહાદેવ, ડી હાથી। તો વક્રતુંડ અને મહાકાય ગણપતિ માટે વપરાયું છે, એટલે કે જવાબ આવશે એ। નંબર બે, દેવી સરસ્વતીએ શું ધારણ કર્યું છે? તો આપણે શ્લોકમાં ભણી જ ગયા છે કે દેવી સરસ્વતીએ વીણા અને પુસ્તક ધારણ કર્યું છે, એટલે કે જવાબ આવશે બી। સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપ કોણ છે? એટલે કે સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપે ગુરુદેવ છે, એટલે કે જવાબ આવશે સી। કે ગુરુને બ્રહ્મા કહ્યા છે, ગુરુને વિષ્ણુ કહ્યા છે, ગુરુને મહાદેવ શંકર પણ કહ્યા છે। ગુરુ સાક્ષાત પર બ્રહ્મ છે, એટલે કે ગુરુદેવ જ સાક્ષાત પર બ્રહ્મ છે, એટલે કે જવાબ આવશે સી। કે સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપે કોણ છે? તો સાક્ષાત પર બ્રહ્મ સ્વરૂપે ગુરુદેવ છે, એટલે કે જવાબ આવશે સી। ચાર, વક્રતુંડ મહાકાય, આ શ્લોકમાં ભક્ત કોને પ્રાર્થના કરે છે? આપણે આગળના ટાસ્કમાં ભણી ગયા છે કે વક્રતુંડ મહાકાય એ શ્લોકમાં ભગવાન ગણપતિને પ્રાર્થના કરવામાં આવી છે, એટલે કે જવાબ આવશે બી। પ્રશ્ન એ સવાલ પાંચ, વિદ્યાર્થી પોતાના પર પ્રસન્ન રહેવા કોને પ્રાર્થના કરે છે? એ ગુરુદેવને, બી વિદ્યાને, સી સરસ્વતીને, કે ડી વિષ્ણુને? તો જવાબ આવશે સરસ્વતીને। કે વિદ્યાર્થીઓ કહે છે કે હું હવે વિદ્યાનો આરંભ કરું છું, દેવી સરસ્વતી તમે મારા પર પ્રસન્ન રહેજો। આપણે શ્લોક ભણી ગયા છે ને કે વિદ્યાર્થીઓ પોતાના પર પ્રસન્ન રહેવા માટે દેવી સરસ્વતીને પ્રાર્થના કરે છે, એટલે કે જવાબ આવશે સી। વક્રતુંડહ નો અર્થ થાય, સો અર્થ થાય છે, એટલે કે વક્રતુંડહ એટલે કે વાંકા મુખવાળા। એટલે આપણે ભણી ગયા ને આગળના શ્લોકમાં કે વક્રતુંડહ એટલે કે વાંકા મુખવાળા, એટલે કે જવાબ આવશે સી। પ્રશ્ન નંબર બે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો। તસ્મે ખાલી જગ્યા નમઃ, ત્રણ શબ્દ આપેલા છે, શ્રી ગુરુહ, શ્રી ગુરુવે ને શ્રી ગુરુવે, એટલે કે તમારે અહીંયા જોડણી પણ જોવાની છે, જોડણી પણ, એટલે તમે જે શ્લોક મોડે કર્યા હશે તો તમને આ ખાલી જગ્યા સરળતાથી પૂરી શકશો, એટલે જવાબ આવશે શ્રી ગુરુવે। ગુરુ સાક્ષાત પર બ્રહ્મ, પરબ્રહ્મ, પરબ્રહ્મમ અને પરબ્રહ્મ, એટલે કે જવાબ આવશે પરબ્રહ્મ। એટલે કે તમારે અહીં આ ખાલી જગ્યા પૂરવા માટે તમારે શ્લોક મળે કરવાના રહેશે। વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રદ પ્રભ, સૂર્યકોટિ, જવાબ આવશે સૂર્યકોટિ। ખાલી જગ્યા કુડુ મે દેવ, એટલે કે મારા વિઘ્ન હળો, નિર્વિઘ્ન એટલે કે વિઘ્ન હળો, નિર્વિઘ્નનો શું થાય? વિઘ્ન રહિત, એટલે કે મારા વિઘ્ન હળો। અહમ વિદ્યારંભ કરીશ્યામી, હું વિદ્યાનો આરંભ કરીશ્યામી, એટલે કે જવાબ આવશે કરીશ્યામી। એટલે કે આ ખાલી જગ્યા પૂરી કરવા, પૂર્ણ કરવા માટે તમારે શ્લોક મળે કરવાના રહેશે। પ્રશ્ન નંબર ત્રણ, નીચે આપેલા સંસ્કૃત શબ્દોના સાચા અર્થ તેની સામે આપેલા વિકલ્પોમાંથી શોધીને લખો। નંબર એક, તુંડમ, તુંડમ એટલે કે શું? મુખ, તમે ભણી જ ગયા છો શબ્દ પર, નોટમાં લખેલા છે, એટલે કે તુંડમ એટલે કે મુખ।
कोटी कोटी एटले के काणण ने करोड़, तो कोटी एटले जवाब शुं आवशे? करोड़। भव एटले के ठावो, सर्वदा एटले के हमेशा, प्रभह एटले के तेज। नीचे आपेला शब्दों की संधि छोड़ो, के जे शब्द आपेला छे ते शब्दों की आपणे संधि छूटी पाड़वानी छे। गुरु ब्रह्मा, तो गुरु वत्ता ब्रह्मा। गुरु विष्णु, गुरु वत्ता विष्णु। महेश्वर, महावत्ता ईश्वर। नमस्ते, नमः वत्ता ते। शू आवशे? नमः वत्ता ते। प्रश्न पांच, नीचेना अविभागमांथी आ विभागना वाक्योने योग्य रीते जोड़ो, एटले के अविभाग ने आ विभाग साथेना वाक्यो साथे जोड़वाना छे, एटले के जोड़का जोड़वाना छे। એટલે કે અહીંયા પણ તમને શ્લોક આવતા હશે, સરળતાથી તમે જોડકા જોડી શકશો, કે નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યસુ સર્વદા, કે એક સાથે ત્રીજું વાક્ય આવશે કે સર્વ કાર્યસુ સર્વદા, એટલે કે મારા બધા કાર્યો વિઘ્ન રહિત કરજો। નંબર બે, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ। ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે ગુરુ સાક્ષાત પરમાત્મા। તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, એટલે કે તે ગુરુદેવને નમસ્કાર, એટલે કે બીજા સાથે પહેલા નંબરનું જોડકું આવશે, એટલે કે ગુરુ સાક્ષાત પર બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તેનો ગુજરાતી અર્થ થાય છે કે ગુરુ સાક્ષાત પરમાત્મા છે તે શ્રી ગુરુદેવને નમસ્કાર। નમસ્તે શારદે દેવી, એટલે કે નમસ્કાર સરસ્વતી દેવી। વીણા પુસ્તક ધારણીની, એટલે કે વીણા અને પુસ્તક ધારણ કરે છે। કયા દેવી વીણા અને પુસ્તક ધારણ કરે છે? તો દેવી સરસ્વતી વીણા અને પુસ્તક ધારણ કરે છે, કે નમસ્તે સરસ્વતી દેવી વીણા પુસ્તક ધારણ કરે છે। પ્રશ્ન છ, નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર ગુજરાતીમાં લખો, એક વાક્યમાં ગુજરાતીમાં લખો, જે પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોનો જવાબ તમારે ગુજરાતીમાં લખવાના છે। કે કયા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો આપણે પહેલા શ્લોકમાં ભણી જ ગયા છે કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। તે શ્લોકનો અનુવાદ શું થાય છે? કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે। ગુરુ સાક્ષાત પરમાત્મા સ્વરૂપ શું છે? સાક્ષાત પરમાત્મા છે તે ગુરુદેવને નમસ્કાર। તો અહીં પ્રશ્ન શું પૂછવામાં આવ્યો છે? કે કયા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે। કે કયા ગુરુ, કેવા ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે? તો બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ સ્વરૂપ તથા સાક્ષાત પરમાત્મા રૂપ ગુરુદેવને નમસ્કાર કરવામાં આવ્યા છે। નંબર બે, વક્રતુંડ એ કયા દેવનું વિશેષણ છે? આપણે આગળના ટાસ્કમાં ભણી જ ગયા, વક્રતુંડ એટલે કે વાંકા મુખ વાળા। શું અર્થાય વક્રતુંડ એટલે કે વાંકા મુખ વાળા? વાંકું મુખ કોનું છે? તો ગણપતિ ભગવાનનું છે ને, એટલે કે વક્રતુંડ એ ગણપતિ દેવનું વિશેષણ છે, વિશેષણ એટલે કે વિશેષણ છે। નંબર ત્રણ, કરોડ સૂર્ય સમાન તેજવાળા દેવ કયા છે? તો તમે આગળના ટાસ્કમાં શ્લોક ભણી ગયા છો કે વક્રતુંડ મહાકાર્ય સૂર્ય કોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વ કાર્યસુ સર્વદા, કે તે શ્લોકમાં આપણે ભણી જ ગયા છે કે વાંકા મુખવાળા, વાંકા મુખવાળા, પછી શું વિશાળ કાયાવાળા, કરોડો સૂર્ય સમાન તેજવાળા, ગણપતિ મારા કાર્ય હંમેશા વિઘ્ન રહિત કરજો, તે શ્લોકમાં આપણે ભણી ગયા છે કે કરોડો સૂર્ય સમાન તેજવાળા દેવ ગણપતિ છે। નંબર ચાર, વીરા અને પુસ્તક કોણે ધારણ કર્યા છે? તો વીરા અને પુસ્તક દેવી સરસ્વતીએ ધારણ કર્યા છે। નંબર પાંચ, વિદ્યાર્થી દેવી સરસ્વતીને શું પ્રાર્થના કરે છે? તો આપણે ત્રીજા નંબરના શ્લોકમાં ભણી જ ગયા છે
કે વિદ્યાર્થીઓ દેવી સરસ્વતી માતાને પ્રાર્થના કરે છે કે હું વિદ્યાનો આરંભ કરું છું તો મારી ઉપર હંમેશા પ્રસન્ન રહેજો. એટલે કે શું આવશે કે વિદ્યાર્થીઓ દેવી સરસ્વતીને હંમેશા પોતાના પર પ્રસન્ન રહેવાની પ્રાર્થના કરે છે. પ્રશ્ન નંબર 7, નીચેના શ્લોકોનું ગુજરાતીમાં ભાષાંતર કરો. આપણે આગળના ક્લાસમાં શ્લોક પણ ભણી ગયા અને તેનો અનુવાદ પણ જોઈ ગયા હતા. હવે ફરીથી આપણે જોઈશું કે ગુરુ બ્રહ્મા, ગુરુ બ્રહ્માનો અર્થ થાય છે ગુરુ બ્રહ્મા છે. ગુરુ વિષ્ણુ એટલે કે ગુરુ વિષ્ણુ છે. ગુરુ દેવો મહેશ્વર, ગુરુ મહાદેવ શંકર છે. મહેશ્વર એટલે કે ગુરુ મહાદેવ શંકર છે. ગુરુ સાક્ષાત એટલે કે ગુરુ પ્રત્યક્ષ, નજરની સામે. સાક્ષાત એટલે શું? સાક્ષાત પણ થાય, નજરની સામે પણ થાય અને પ્રત્યક્ષ પણ થાય. એટલે કે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ એટલે કે પરમાત્મા છે. તસ્મે એટલે કે તે, શ્રી ગુરુવે એટલે કે તે શ્રી ગુરુદેવને, નમઃ એટલે કે નમસ્કાર. ફરીથી જોઈશું, ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે કે ગુરુ બ્રહ્મા છે, ગુરુ વિષ્ણુ છે, ગુરુ મહાદેવ શંકર છે, ગુરુ સાક્ષાત પરમાત્મા છે, તે શ્રી ગુરુદેવને નમસ્કાર. નંબર 2, વક્રતુંડ એટલે કે વાંકા મુખવાળા, એટલે કે વાંકી સૂંઢવાળા, મહાકાય એટલે કે વિશાળ શરીરવાળા, સૂર્યકોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્ય સમાન તેજવાળા. શું થશે? સૂર્યકોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્ય સમાન તેજવાળા. પ્રભ એટલે કે તેજ, પ્રભનો અર્થ શું થાય? તેજ. કોટિ એટલે કે કરોડ, એટલે કે આપણે આખો શબ્દને શું પાડવાનો છે? છૂટો પાડવાનો છે. કે સૂર્ય એટલે કે સૂર્ય, પછી કોટિ એટલે કે કરોડ, શ્રમ એટલે કે છે સમાન, શ્રમ એટલે કે શું? સમાન. ને પ્રભ એટલે કે તેજ. ફરીથી જોઈએ, સૂર્ય એટલે કે સૂર્ય, કોટિ એટલે કે કરોડો, સમ એટલે કે સમાન, ને પ્રભ એટલે કે તેજ વાળા. એટલે કે સૂર્ય કોટિ સમપ્રભ એટલે કે કરોડો સૂર્ય સમાન તેજવાળા. નિર્વિઘ્નમ એટલે કે વિઘ્ન રહિત, કડુમે એટલે કે કડો, મે એટલે કે મારા, સર્વકાર્યસુ સર્વદા, સર્વકાર્યસુ એટલે કે બધા જ કાર્યો, સર્વદા એટલે કે હંમેશા, એટલે કે મારા બધા કાર્યો વિઘ્ન રહિત કરજો. અનુવાદ જોઈશું, હે વાંકા મુખવાળા એટલે કે વક્રતુંડ, એટલે કે હે વાંકા મુખવાળા, મહાકાય વિશાળ શરીરવાળા, સૂર્યકોટિ સમપ્રભ કરોડો સૂર્ય સમાન સમાન તેજવાળા, ગણપતિ નિર્વિઘ્નમ કરું મે દેવ સર્વકાર્યસુ સર્વદા, એટલે કે મારા સર્વ કાર્ય, મારા બધા કાર્યો હંમેશા વિઘ્ન રહિત કરજો. નંબર 3, નમસ્તે શારદે દેવી વીરા પુસ્તક ધારિણી. નમસ્તે એટલે કે નમસ્કાર, શારદે દેવી એટલે કે સરસ્વતી દેવી, વીરા પુસ્તક ધારિણી એટલે કે વીરા અને પુસ્તક ધારણ કરે છે. કયા દેવી વીરા અને પુસ્તક ધારણ કરે છે? તો દેવી સરસ્વતી વીરા અને પુસ્તક ધારણ કરે છે. ફરીથી જોઈશું, નમસ્તે એટલે કે નમસ્કાર, શારદે દેવી એટલે કે સરસ્વતી દેવી, વીરા પુસ્તક ધારણી એટલે કે વીરા અને પુસ્તક ધારણ કરે છે. વિદ્યારંભ એટલે કે વિદ્યાની શરૂઆત, કરિષ્યામિ કરીશ, પ્રસન્ના એટલે કે પ્રસન્ન, ભવ એટલે કે થાવો, સર્વદા એટલે કે હંમેશા, કે વિદ્યાની શરૂઆત કરીશ, હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. અનુવાદ જોઈશું, નમસ્તે શારદે દેવી એટલે કે નમસ્કાર દેવી સરસ્વતી, વીરા પુસ્તક ધારણી એટલે કે વીરા અને પુસ્તક ધારણ કરનારી. એટલે કે ફરીથી જોઈશું કે હે વીરા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તને નમસ્કાર.
विद्या आरंभ એટલે કે વિદ્યાની શરૂઆત કરિષ્યામિ કરું છું. પ્રસન્ના એટલે કે પ્રસન્ન, ભવ એટલે કે રહેજો, સર્વદા એટલે કે હંમેશા, એટલે કે પ્રસન્ન ભવ સર્વદા, તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. હે વીણા અને પુસ્તક ધારણ કરનારી દેવી સરસ્વતી, તને નમસ્કાર. હું વિદ્યાની શરૂઆત કરું છું, તમે હંમેશા મારા પર પ્રસન્ન રહેજો. હવે પ્રશ્ન નંબર 8, નીચેના શ્લોકો પૂર્ણ કરો. જો વિદ્યાર્થી મિત્રો, તમે જો શ્લોક મોડે કર્યા હશો તો આ શ્લોક પૂર્તિ તમે સરળતાથી કરશો, એટલા માટે તમારે શ્લોક મોડે કરવાના રહેશે. એટલે કે પહેલો શ્લોક કયો છે? ગુરુ બ્રહ્મા, પછી ડોટ ડોટ, ત્યાંથી ક્યાં સુધી લખવાનો છે? શ્રી ગુરુવે નમઃ. તો જવાબ શું આવશે? કે ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવ મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. શ્લોક નંબર 2, વક્રતુંડ થી લખવાનું છે સર્વકાર્યસુ સર્વદા. આખો શ્લોક છે, વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ, નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યસુ સર્વદા. કે આ જે શ્લોક છે, બીજા નંબરનો શ્લોક, એ બીજા નંબરના શ્લોકમાં કયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે? તો કયા ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે? ગણપતિ ભગવાનને પ્રાર્થના કરવામાં આવી છે. નંબર 3, નમસ્તે શારદે દેવી, વીરા પુસ્તક ધારણીની, વિદ્યારંભ કરિષ્યામિ પ્રસન્ન ભવ સર્વદા. કે આ શ્લોકમાં કોને પ્રાર્થના કરવામાં આવી છે? કે આ શ્લોકમાં દેવી સરસ્વતી માતાને પ્રાર્થના કરવામાં આવી છે કે વિદ્યાર્થીઓ કહે છે કે હવે અમે વિદ્યાની શરૂઆત કરીએ છીએ, તમે અમારા ઉપર હંમેશા પ્રસન્ન રહેજો. વિદ્યાર્થી મિત્રો, જે આ સ્વાધ્યાય પોથીના પ્રશ્નો છે, એ પ્રશ્નોના જવાબ તમારે તમારી નોટબુકમાં લખવાના રહેશે.